હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ થિંક આઈટી લર્ન આઈટી આજના આપણા વિડીયોની અંદર આપણે ટેલીમાં ખાતા કઈ રીતે બનાવવા સિંગલ લેઝર એટલે કે એક ખાતું કઈ રીતે બનાવવું મલ્ટિપલ લેઝર એટલે કે એકથી વધારે ખાતા એકસાથે કઈ રીતે બનાવવા અને ખાતાને કઈ રીતે જોવા તેના વિશે માહિતી મેળવશું મારા નવા વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બેલ બટન પર પણ ક્લિક કરો હવે કંપનીનો જે વ્યવહાર થતો હોય તે બધા ખાતા બનાવવા પડે કોઈ પણ સંસ્થા લેણદાર દેવાદાર આવક જાવક ખર્ચ વગેરે પ્રકારના ખાતા ટેલીની અંદર બનાવવામાં આવે છે ટેલીની અંદર આપણે કોઈ પણ નવી કંપની બનાવીએ તેની સાથે જ ટેલી આપમેળે બે ખાતા બનાવી લે છે કેશ અને પ્રોફિટ લોસ એકાઉન્ટ એટલે કે જ્યારે તમે કોઈપણ કંપની ટેલીની અંદર ક્રિએટ કરો ત્યારે કેશ અને પ્રોફિટ લોસ એકાઉન્ટ ઓટોમેટિકલી ક્રિએટ થઈ જાય છે જે તમારે બનાવવા પડતા નથી આ બે એકાઉન્ટ સિવાયના બધા જ એકાઉન્ટ આપણે જાતે બનાવવા પડે છે કંપનીના ખર્ચની વિગતોના આધારે ખાતા બનાવવામાં આવે છે જેનો ઉપયોગ વાઉચરની એન્ટ્રી માટે થાય છે એટલે કે આપણે કોઈ લેવડ દેવડ કરીએ જેને વાઉચર એન્ટ્રી કહેવામાં આવે છે કોઈપણ સમયગાળાનો ખર્ચ ખાતા બનાવ્યા હોય તેના દ્વારા જાણી શકાય છે દાખલા તરીકે ચાર હજાર રૂપિયા પગાર ચૂકવ્યો તો એનો મતલબ અહીં એવો થાય છે કે ચાર હજાર રૂપિયા પગાર આપણે રોકડેથી ચૂકવેલ છે એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન થયેલ છે આથી સેટેલીની અંદર આપણે બે ખાતા બનાવવા પડશે આ એન્ટ્રી માટે આપણે બે ખાતા બનાવવા પડશે એક સેલેરી એકાઉન્ટ અને એક કેશ એકાઉન્ટ ત્યારબાદ આપણે લેવડ દેવડ એટલે કે ચાર હજાર રૂપિયા જે ચૂકવેલ છે તેની ભાવચર એન્ટ્રી કરી શકીએ છીએ પણ સૌ આપણે કંપની ક્રિએટ કરી અને આ બે એકાઉન્ટ બનાવવા પડે છે ખાતા બનાવતી વખતે કયા ગ્રુપમાં ખાતું બનાવવું તે આપણે નક્કી કરવું પડે છે આ ઉદાહરણની અંદર આપણે પગાર ચૂકવીએ છીએ આથી આપણે સેલેરી એકાઉન્ટ બનાવીએ છીએ સેલેરી એકાઉન્ટ એ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે આથી આ ખાતું જ્યારે આપણે બનાવીએ ત્યારે અંડર ગ્રુપની અંદર આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ સિલેક્ટ કરવું પડે તમામ ગ્રુપ્સની વિગત આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયેલ છે કે કયા ગ્રુપ્સની અંદર કેવા પ્રકારનો ખર્ચ આવશે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવેલ છે આ વિડીયો અગાઉના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવેની સ્ક્રીન ઉપર આપણને નવું એકાઉન્ટ બનાવવા માટેના ઓપ્શન એટલે કે સ્ટેપ્સ દેખાઈ રહ્યા છે આપણી સ્ક્રીન ઉપર આપણને ત્રણ સ્ક્રીન દેખાઈ રહી છે જેની અંદર સૌપ્રથમ ગેટવે ઓફ ડેલીની અંદર જઈ એકાઉન્ટ્સ ઇન્ફો નામના મેન્યુ ઉપર ડબલ ક્લિક કરવાથી આપણી નેક્સ્ટ સ્ક્રીન ઓપન થાય છે જેમાં લેઝર્સ નામના ઓપ્શન ઉપર ડબલ ક્લિક કરવાથી આપણને થર્ડ સ્ક્રીન જોવા મળશે જેની અંદર સિંગલ લેઝર એટલે કે એક ખાતું બનાવવું હોય તો સિંગલ લેઝરની અંદર ક્રિએટ નામના ઓપ્શન ઉપર ડબલ ક્લિક કરવાનું અને એક સાથે એકથી વધારે એકાઉન્ટ્સ બનાવવા હોય તો મલ્ટિપલ લેઝર્સ નામના ઓપ્શનની અંદર ક્રિએટ નામના ઓપ્શન ઉપર ડબલ ક્લિક કરવાથી આપણે ખાતા એટલે કે એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ હવે જ્યારે તમે સિંગલ લેઝરનીના મેન્યુની અંદર ક્રિએટ નામના ઓપ્શન ઉપર ડબલ ક્લિક કરશો ત્યારે તમને આવી કંઈક સ્ક્રીન જોવા મળશે જેની અંદર જુદા જુદા પ્રકારના ઓપ્શન તમને દેખાઈ રહ્યા છે તો તેની વિગતો તમારે આપવી જરૂરી છે દાખલા તરીકે નેમ તો અહીં જે ખાતું બનાવવાનું હોય તેનું નામ લખવામાં આવે છે કોઈ પણ કંપનીની અંદર તમે એક જ નામના બે ખાતા બનાવી શકતા નથી એલિયાસ અહીં તમે ખાતાનું વૈકલ્પિક નામ એટલે કે ઓપ્શનલ નેમ આપી શકો છો જે આપણે અગાઉ ગ્રુપ્સ ક્રિએટ કરેલા તેની અંદર પણ જોઈ ગયા છીએ અંડર અહીં બનાવેલ ખાતાનું ગ્રુપ નક્કી કરવામાં આવે છે અહીં જમણી સાઈડ તમને ગ્રુપનું લિસ્ટ જોવા મળે છે જેમાંથી તમે ગ્રુપ સિલેક્ટ કરી શકો છો દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું બેંક એકાઉન્ટ નામના ગ્રુપમાં આવશે અગાઉ આપણે જોયું તેમ સેલરી એકાઉન્ટ ઇનડાયરેક્ટ એક્સપેન્સ નામના ગ્રુપની અંદર આવશે આ તમામ વિગતો આપણે ગ્રુપ્સની વિશેના વિડીયોની અંદર વિગતવાર જોઈ ગયેલ છીએ ત્યારબાદનો ઓપ્શન દેખાશે મેઇલિંગ ડિટેલ્સ અહીં ગ્રુપને અનુરૂપ પાર્ટીનું નામ ઇન્કમટેક્સ નંબર એડ્રેસ સ્ટેટ કન્ટ્રી વગેરે તમે સેટ કરી શકો છો આ બધી વિગત ઓપ્શનલ છે પરંતુ નેમ અને અંડર તે બે વિકલ્પ તમારે આપવા ફરજિયાત છે તમને જોવા મળશે ઓપનિંગ બેલેન્સ તો અહીં જે ખાતું બનાવવાનું હોય તેનું ઓપનિંગ બેલેન્સ આપવામાં આવે છે અહીં આપેલ બેલેન્સ ક્રેડિટ છે કે ડેબિટ છે તે તમારે બતાવવું પડે છે જો ક્રેડિટ હોય તો સીઆર અને ડેબિટ હોય તો ડીઆર આપવામાં આવે છે ટેલી એ મિલકતમાં ડેબિટ બેલેન્સ અને દેવા માટે ક્રેડિટ બેલેન્સ આપે છે ટેલી આ સિદ્ધાંત મુજબ તેની જાતે જ સીઆર અને ડીઆર ઓટોમેટિકલી તમને એડ કરી આપે છે એટલે કે તમારે જાતે કરવાની જરૂર નથી ત્યારબાદ તમે ખાતા જોવા માટે એટલે કે તમારે એકવાર ખાતા ક્રિએટ થઈ જાય તો તમે કઈ રીતે તેને જોઈ શકશો તો લેઝર નામના ઓપ્શનની અંદર ડિસ્પ્લે પર ક્લિક કરવાથી બનાવેલ ખાતાનું લિસ્ટ જોઈ શકાય છે જેની અંદર એન્ટર કી પ્રેસ કરતાં ખાતાની ડિટેલ જોઈ શકાય છે અને એસ્કેપની મદદથી તમે એમાંથી બહાર નીકળી શકશો પેલીમાં એક સાથે એકથી વધારે ખાતા પણ બનાવી શકાય છે એટલે કે એક જ સ્ક્રીનની મદદથી એકથી વધારે ખાતા બનાવી શકાય છે તેના માટે ગેટવે ઓફ ટેલીમાં જઈ એકાઉન્ટ ઇન્ફોર્મેશન નામના મેનુ પર ક્લિક કરી જેમાંથી લેઝર્સના ઓપ્શન ઉપર ક્લિક કરી અને મલ્ટિપલ લેઝર્સમાં ક્લિક કરવું પડે છે મલ્ટિપલ લેઝર્સની નીચે ક્રિએટ નામના ઓપ્શન પર ક્લિક કરતાં એક સ્ક્રીન જોવા મળશે મલ્ટિપલ લેઝર્સની અંદર ક્રિએટ નામના ઓપ્શન ઉપર ક્લિક કરતાં તમને અત્યારે જે દેખાઈ રહી છે તેવી સ્ક્રીન જોવા મળશે જેની અંદર અંડર ગ્રુપ નામના ફિલ્ડમાં ઓલ આઇટમ સિલેક્ટ કરવામાં આવશે તો તમે એક સાથે અલગ અલગ ગ્રુપના ખાતા બનાવી શકશો અને જો અહીં ગ્રુપનું નામ સિલેક્ટ કરવામાં આવશે તો તે એક ગ્રુપની અંદર જ દરેક ખાતા બનશે દાખલા તરીકે અંડર ગ્રુપની અંદર ઇનડાયરેક્ટ એક્સપેન્સ સિલેક્ટ કરશું તો તેને અનુરૂપ ખાતા બનાવી શકશે જેમ કે સેલેરી એકાઉન્ટ રેન્ટ એકાઉન્ટ વગેરે મલ્ટિપલ લેઝર્સની અંદર તમે એફ ફોર કી પ્રેસ કરશો તો આ કીની મદદથી કરસર સૌથી ઉપરના ભાગમાં આવેલ અંડર ગ્રુપ ફિલ્ડમાં આવી જશે અને અહીંથી તમે ગ્રુપ ચેન્જ કરી શકશો એકવાર તમે ગ્રુપ બદલશો તો તેની અંદર જેટલા ખાતા આ બનાવેલા હશે તેનું ગ્રુપ પણ બદલી જશે તો હવે પછીના આપણા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલગ અલગ પ્રકારની વાઉચર એન્ટ્રી વિશેની માહિતી મેળવશું થેન્ક યુ